નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે હલ્લા બોલ હેતુલક્ષી ઘણા બધા સમયથી મિત્રો એમ કહેતા હતા કે સાહેબ એસપીસીનો હલ્લા બોલ લાવો એસપીસી નો લાવો તો હાજર છું તમારી સામે એસપી સીસી વિષયનો મોસ્ટ આઈ એમ અને એસક્યુ લઈને એવા સો સવાલ હું તમારી સામે આજે લઈને આવ્યો છું જે એસપીસીસી વિષયની અંદર સૌથી વધારે પૂછાવાની શક્યતા ધરાવે છે છેક સુધી વિડીયોને જોજો ઇકોનોમિક્સની જેમ જ ના પણ પ્રશ્નો ચૂટી ચૂંટીને તમારા માટે અહીંયા મૂક્યા છે સાથે સાથે કોમેન્ટ તમારે કરતું જવાનું છે કે કયા સવાલમાં કયો જવાબ હોઈ શકે હું અહીંયા સાથે સાથે જે સાચો જવાબ છે એ અહીંયા હું ટીક કરીશ ઓકે અહીંયા તમને ખાસ ડિસ્પ્લેમાં દેખાશે ઓકે તો સમય લગાડ્યા વગર આપણે શરૂ કરીએ છીએ એસપીસીસી વિષય ઓકે ખાસ કમેન્ટમાં જોઉં છું જેટલા પણ મિત્રો અહીંયા મારી સાથે અત્યારે જોડાય છે ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દો કરી દો ફટાફટ ચાલો એટલે આવા આવાનવા વિડીયો એસપીના હજી આ સિવાયના વિભાગ સીડી અને એફ એના આઈ એમ પણ તમારા માટે હું લઈને આવી રહ્યો છું આની જેમ જ ઓકે એટલે જો એ તમારી વિડીયો જોઈતા હોય સમયસર અને તમને જાણ રહેવી હોય કે સાહેબ આ બધા વિડીયો ક્યારે આવવાના છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને ઓટોમેટિક ખબર પડી જશે ઓકે ગમતો હોય તો લાઇક કરી દેજો લેક્ચરને ને નહીં પછી લેક્ચર શરૂ થાય ને ગમે પછી લાઇક કરજો ઓકે ચાલો શરૂ કરીએ ફટાફટ સૌથી પહેલો સવાલ ડિરેક્ટર ઓળખ ક્રમાંકની અરજી મળ્યા બાદ કેટલા માસમાં કેન્દ્ર સરકાર એની ફાળવણી કરશે તો જવાબ છે એક એક મહિનાની અંદર કેન્દ્ર સરકાર છે એની ફાળવણી કરે ઓકે એટલે ઇન શોર્ટ ડિરેક્ટરે છે એ અરજી કરવાની હોય અને ડિરેક્ટરની અરજીના આધારે કેન્દ્ર સરકાર એને ઓળખ ક્રમાંક ફાળવે અને એક જ ઓળખ ક્રમાંક ફાળવે એક કરતાં વધારે કોઈ દિવસ ન હોય અને આરટીજીએસ દ્વારા ટ્રાન્સફરનો ચાર્જ કોણ ભોગે મતલબ આ બે સુવિધા એવી છે કે જેના દ્વારા તમે એક ખાતામાં બીજા ખાતામાં નાણાં મોકલી શકો હવે કોણ નાણાં મોકલવા માટે પૈસા તમારે ચૂકવવા પડે ચાર્જ ચૂકવવો પડે પૈસા સિવાય તો કોણ ચૂકવે યાદ રાખજો કે નાણાં મોકલનાર જે ગ્રાહક છે ખાતેદાર ઈટ મીન્સ કે ગ્રાહક

ઓકે એના એ પ્રકારોના ખાલી આ કેટલા છે એ ખાસ યાદ રાખજો ઓકે તમને ફાયદો થશે આલો છે સ્વૈચ્છિક ફેરબદલી તો સ્વૈચ્છિક ફેરબદલી માટે શું સાચું છે આમાંથી પાછળથી ગણવામાં આવે છે અવેજ હોય છે અવેજ આપવામાં આવતો નથી કે અવેજની કોઈ જરૂર પડતી નથી તો ભાઈ સાચો જવાબ શું આવશે ઓપ્શન બી કે ભાઈ એમાં અવેજ આપવામાં આવે છે સ્વૈચ્છિક ફેરબદલી એટલે શું કે હું કોઈ પણ એક સામાન્ય વ્યક્તિને મારી પાસેના શેર વેચી દઉં અને એ મને નાણાં બદલામ આપી દે અથવા તો હું કોઈની પાસેથી શેર ખરીદું ને હું બદલામ એને નાણાં ચૂકવી દઉં તો સાદી ભાષામાં એ કહેવાનો મતલબ શું થયો કે સ્વૈચ્છિક ફેરબદલીમાં નાણાંના બદલામાં શેરની અથવા તો શેરના બદલામાં નાણાંની આપલે થાય છે એટલે તમારી પાસે જે છે શેર એ તમે શેના બદલામાં વેચા નાણાંના બદલામાં તો તમે જે શેર વેચા છે એના બદલામાં જે મળે એને 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 કહેવાય 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 અવેજ 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 ઓકે ઓકે સામે તમને જે જે આપે શું તો હોય બદલામાં આપણને ચૂકવવામાં આવે છે તો એ અવેજ હોય છે હાલો ત્યાર પછી સ્ટેક હોલ્ડર સમિતિ સંબંધિત સમિતિ રચવા સ્ટેક હોલ્ડર બોલે તો શેર હોલ્ડરો શેર હોલ્ડરોની હિતવાળી સમિતિ જેમાં શેર હોલ્ડર હિત જળવાય ઓકે એ સમિતિ રચવાની ફરજ કોની છે કંપનીના સંચાલકોની બોલે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બોર્ડ ઓફ ડિરેક્ટર છે એમણે આ કામ કરવું પડે ખાસમ ખાસ ત્યાર પછી સામાન્ય વીમામાં જોખમ કેવું હોય છે અતિશય બિલકુલ નહીં નહીં વાત તો બિલકુલ નહીં અચોક્કસ કે ચોક્કસ તો ભાઈ કેવું હોય અચોક્કસ હોય અચોક્કસ ઈટ મીન્સ કે સામાન્ય વીમો એવો છે આગનો વીમો અકસ્માતનો વીમો ચોરીનો વીમો માલ માલસામાનની હેરફેરનો વીમો આ બધા આ બધામાં જોખમ એવા છે કે આગ લાગે તે નહીં લાગે અને લાગે તો કેટલી લાગે એ ઠેકાણાની નો લાગે તો વીસ વર્ષ નો લાગે ને એકવીસમાં વર્ષે લાગે તો બધું નાખે હે ને એટલે સામાન્ય વીમા આનું જિંદગી જિંદગીના જોખમ કેવું હોય જો વીમો પૂછો તો એમાં જોખમ કેવું હોય ચોક્કસ મૃત્યુ આવવાનું ફિક્સ છે અચ્છા ક્યારે આવવાનું ફિક્સ નથી પણ જોખમ તો ચોક્કસ છે જ ને સામાન્ય વીમામાં જોખમ કેવું છે અચોક્કસ હે ને આ યાદ રાખજો સંચાલકે વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે અહીંયા જાહેર કંપની આપ્યું હોત ને તો આવે દસ બરાબર પણ આપણને જાહેર લખ્યું નથી ખાલી કમની શબ્દ વાપર્યો છે તો વીસ ઓકે જાહેર ખાનગી કંપની ભેગી કરો એટલે વીસ પણ જો ખાલી તમે એમ કેતો નાના સાહેબ અમારે ખાલી જાહેર કંપની હોય તો તો ખાલી જાહેર કમની હોત તો દસ આવે નહીતર આવશે વીસ હાલ આગળ સ્વતંત્ર સંચાલક અંગેની નિમણૂક અંગેની માન્યતા મતલબ તમે સ્વતંત્ર સંચાલક તરીકે કોઈ એક ભાગને ભાઈને પસંદ કર્યા આવી ભાઈને તમારે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક આપવા માટે કોઈની માન્યતા લેવી પડે કોઈની પરમિશન લેવી પડે તો ડેટા બેંકમાંથી નહીં સરકાર પાસેથી નહીં ન લેવામાં આવે તો ચાલે કે સામાન્ય સભામાં તો કોઈની પાસે પરમિશન લેવાની સામાન્ય સભામાં પરમિશન લેવાની શેર હોલ્ડરોને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને એવું કહેવું પડે કે ભાઈ આ એક ભાઈ અમે નિમા છે અને તમારે છે આને સ્વતંત્ર સંચાલક તરીકે જો સારા લાગે તો એમને પસંદ કરો તો એ તમારે એમને ખાસમ ખાસ કહેવું પડશે ઓકે ત્યાર પછી છે સ્લાઇડ ઓકે પાવર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવો છો રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્ય વાળા પાઠમાં સીસી નું છઠ્ઠું ચેપ્ટર તમે કોને ધ્યાનમાં રાખીને સ્લાઇડની સંખ્યા નક્કી કરવાની હેતુને વિષયને ખર્ચે કે આવકને તો ભાઈ સાચો સિમ્પલ જવાબ શું છે વિષય કે તમે કયા ટોપિકને લઈને તમે પીપીટી બનાવો છો એ વસ્તુએ ધ્યાનમાં લેવાની ઓકે હાલો ત્યાર પછી સવાલ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થાય બાય ધ એ સમજી લો ફટાફટ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ પાંચ છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા આ જે પાંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ લોકોએ પોતાના વિકાસ માટે કામ કરવા પડે પ્રજાને બધી સુવિધાઓ આપવી પડે એ સુવિધા આપવા માટે ખર્ચો થાય એ ખર્ચો કરવા માટે રૂપિયા કોણ પૂરા પાડે તો અહીંયા આટલા બધા ઓપ્શન છે પણ સાચું જવાબ કયો આવે રાજ્ય સરકાર યસ ઓકે તો રાજ્ય સરકાર ઇઝ ધ રાઇટ આન્સર હાલો ત્યાર પછી આગળ વધીએ મિત્રો સ્થગિત કરેલી અરજી કંપની કોને સ્થગિત કરેલી બ્લોક કરેલી ઓકે તેમ કંપનીના શેર કંપનીએ શેર બહાર પાડ્યા તમારા શેર ખરીદવા છે અને તમે શેરની અરજી કરો જેવી તેમ અરજી કરો એટલે જેટલા શેરની અરજી તમે કરી કંપનીને એટલા શેર લેખે નાણાં તમારા ખાતામાં એટલા અરજીના નાણાં તમારા ખાતામાં બ્લોક થઈ જાય બ્લોક થઈ જાય ને ગુજરાતીમાં સ્થગિત થઈ ગયા કહેવાય અને જેટલા જેટલા લોકોના નાણા અરજી અરજદારોના નાણાં બ્લોક થાય એ લોકોને એક કંપની બનાવે અને કંપની કોને સોંપે તો કે સિન્ડિકેટ મેમ્બર સિન્ડિકેટ મેમ્બર એક મધ્યસ્થી છે શેર બજારમાં એને એ સોંપે સિન્ડિકેટ મેમ્બર આ બધી ડિટેલ છે એ બધી બજારના સોફ્ટવેરમાં બધી ડિટેલ ભરે અને પછી આગળની પ્રોસેસ છે એ હાથ ધરે ઓકે હાલો ત્યાર પછી સામાન્ય વીમો કેટલી મુદતનો હોય છે યાદ રાખજો સામાન્ય વીમો એક વર્ષ કે તેથી ઓછા સમયનો હોય એક વર્ષ કરતાં વધારે સમયનો સામાન્ય વીમો હોતો નથી દર વર્ષે સામાન્ય વીમો ઉતરવાનો હોય છે જીવન વીમો તો આ જીવન હોઈ શકે છે લાંબા ગાળા માટેનો પણ મોસ્ટ ઓફ એક વર્ષ કે તેથી ઓછા સમયનો હોય છે અચ્છા ઓલીડિયા આ એમસીક્યુ આવી ગયો છે આપણે જરાક ઇગ્નોર કરશું સામાન્યનો જોખમ કેવું હોય છે તો કે ભાઈ આ ચોક્કસ ઓકે હાલો ત્યાર પછી સામાન્ય રીતે બેંકને નીચેના પૈકી કયો પત્ર લખવામાં આવતો નથી બેંકને કયો પત્ર નથી લખતો શૈક્ષણિક લોન મેળવા માટે લખાય ઓર્ડર મેળવવા માટે લખાય ચેકના નાણાની ચુકવણી અટકાવવા માટે લખાય તો ખાતું ખોલવા માટે ખાતું ખોલવા માટે પત્ર નહીં ખાતું ખોલવા માટે ચોંપડીમાં જવાબ ટીક કર્યો છે ઓકે ચાલો ત્યાર પછી સામાન્ય ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો બહુમતી આવશ્યક છે મતલબ તમે સામાન્ય ઠરાવ પાસ કરો છો તો સામાન્ય ઠરાવમાં કેટલા મત પડવા પડે હું તમને ખાસ ઠરાવનું પણ કહી દઉં પછી પણ પહેલા સામાન્ય ઠરાવનું જોઈ લો સામાન્ય ઠરાવ યાદ રાખજો કમેન્ટ કરો તો સેક્શનમાં હાલો હું જોઉં છું સામાન્ય ઠરાવમાં કોને જવાબ આવડે છે અત્યાર સુધી મેં સ્ક્રીન સામું જોયું નથી પણ જરાક ફટાફટ કહી દો તો સામાન્ય ઠરાવની તરફેણ છે પંચ્યાસી પંચોતેર સિત્તેર કે એકાવન આ મોસ્ટ મોસ્ટ ઓફ ને આવડતું હશે ને આવડે છે તો બહુ સારી વાત છે કે તમને આવડે જ ઓકે યસ અરે વાહ ઘણા બધા એવું લખી રહ્યા છે એકાવન 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 સરસ સરસ ઓકે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર એકાવન ટકા મત સામાન્ય ઠરાવની તરફેણમાં પડવા જોઈએ તો એ સામાન્ય ઠરાવ પાસ થાય અચ્છા એક આનો મોટો ઠરાવ છે એની કરતાં એની છે ખાસ ઠરાવ સ્પેશિયલ રિઝોલ્યુશન ખાસ ઠરાવ છે એમાં કેટલું મતદાન થવું જોઈએ પંચોતેર ટકા કે તેથી વધુ ઓકે તો ખાસ ઠરાવમાં પંચોતેર ટકા સામાન્ય ઠરાવમાં એકાવન ટકા હાલો ત્યાં હું લિખિત નાખું અહીંયા ઓકે આ આ કોનો આંકડો છે ખાસ ઠરાવ માટેનો તો કે પણ તોય આપણો જવાબ તો આજ હાલો ત્યાર પછી સામાન્ય અર્થમાં પેઢી સંસ્થા કે ઔદ્યોગિક એકમમાં જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવી એટલે શું મતલબ કોઈ પેઢી છે ભાગીદારી પેઢી કોઈ મંદિર ટ્રસ્ટ કાંઈ પણ સંસ્થા છે કે કંપની છે એમાં તેમ નિમણૂક કરો એ પ્રોસેસને શું કહેવાય પરિચય પસંદગી નિયુક્તિ કે ભરતી તો એ પ્રોસેસને શું કહેવાય ભરતી કહેવાય ભરતીની ભરતીની પ્રક્રિયા પૂરી થાય બરાબર એટલે પસંદગી થાય પસંદગી થાય પછી શું થાય નિયુક્તિ ઓકે એટલે આ તો પ્રારંભિક પરિચય તો ન આવે તો એક મુદ્દો છે તબક્કો છે પણ આપણો જવાબ શું આવે ભરતી ભરતી પ્રક્રિયા છે કે તમે કર્મચારીઓ છે એની નિમણૂક કરવા માંગો છો એટલે એના માટે બધી પ્રોસેસ કરો કે જાહેરાત બહાર પાડો અને અરજી મંગાવો અને સોર્ટિંગ કરો અને વળી પાછ ઉમેદવારોને પરીક્ષા યોજો અને ઇન્ટરવ્યૂ માટે બોલાવો અને આરોગ્યની તપાસ કરો અને ભૂતકાળની કારકિર્દીની તપાસ કરો અને વગેરે વગેરે હે ને તો વ્યક્તિગત મુલાકાત લ્યો અને પછી છેલ્લા પછી છેલ્લે તમે પસંદ કરો દસ જણા એમાંથી વળી જણાને તમે લેટર આપો અપોઇન્ટમેન્ટ લેટર કે આ આવી જાવ ભાઈ આપણો જવાબ ભરતી આવશે સભ્યોને સભા અંગે જાણકારી આપવા માટે જે પરિપત્ર સેક્રેટરી લખે છે એને શું કહેવાય છે સાદું સિમ્પલ જવાબ આપણો કયો છે નોટિસ નોટિસ લખે છે સેક્રેટરી અને બધાને બધા સભ્યોને એક સમાન રીતે નોટિસ લાગુ પડે છે અને એટલા માટે પરિપત્ર તમે કહી શકો ઓકે સભાની નોટિસ છઠ્ઠા ચેપ્ટરનો સવાલ છે સીસીનો સોરી સીસી આવડે માફ કરજો એસપીનો છઠ્ઠું ચેપ્ટર સભાઓ એની અંદર આ તમને આપેલો છે વ્યાખ્યા બરાબર આ નોટિસની વ્યાખ્યા છે

મતદાનનો લેખિત અધિકાર આપે ઓકે તો એને શું કહેવાય એટલે શું કહેવાય કે ભાઈ સભામાં હાજર થવાનો તો દાખલે તરીકે હું કોઈ કંપનીનો સભ્ય છું મેં શેર ખરીદ્યા છે અને કંપનીએ વાર્ષિક સામાન્ય સભા બોલીને મને નોટિસ મોકલી કે ભાઈ તમારે સભાની અંદર આવવાનું છે હવે પ્રોબ્લેમ ક્યાં છે કે જે તારીખે કંપનીમાં વાર્ષિક સામાન્ય સભા છે તારીખે મારે મેરેજ આવી ગયા અને મેરેજમાં મારે જવું જ પડે એમ છે કોઈ પણ કાળે મારે મેરેજમાં જવું પડે એમ છે હું જઈ શકું એમ નથી પણ હાજરી જરૂરી છે ત્યાં મતદાન કરવું જરૂરી છે ત્યાં તો હું શું કરું મારા વતી અન્ય કોઈ એક વ્યક્તિને ત્યાં સભામાં હાજર રહેવા માટે કહું કે ભાઈ તું મારા વતી જા એના માટે એક ફોર્મ ભરવું પડે સેક્રેટરીને જમા કરાવવું પડે કે હું નહીં થવાનો મારી જગ્યાએ આવી અડતાલીસ કલાક પહેલાં સભા શરૂ થવાનો અડતાલીસ કલાક પહેલાં આ જે જે પણ આંકડા બોલું છું એ બધા કામના છે કોઈ નકામો નથી તો અડતાલીસ કલાક પહેલા સેક્રેટરીને ફોર્મમાં લેખિત જાણ કરવી પડે સેક્રેટરી ચેક કરે ડિટેલ ઓકે છે તમે જેને નિમો એ સગીર હોવો જોઈએ નહીં હું જેને પ્રોક્સી તરીકે નિમું છું એ સગીર ન હોવો જોઈએ અઢાર વર્ષ કરતા ઉપરનો કોઈ પણ ચાલ તો એ જાય અને કંપનીમાં સભામાં બેસે હા એ ચર્ચા વિચારણા ભાગ ન લઈ શકે પણ એ મતદાન જરૂર કરી શકે તો તમે તમારા વતી અન્ય કોઈ વ્યક્તિને સભામાં હાજર રહેવાનો હક આપો તો એને કહેવાય છે પ્રોક્સી પ્રોક્સી વેરી ગુજરાતીમાં એને બીજો એક શબ્દ કહેવાય છે પ્રતિતાધિકાર હે ને તો આ પણ એક ચોપડીમાં શબ્દ છે યાદ રાખજો ત્યાર પછી હપ્તો ભરવાની મુદત અગાઉ કેટલા દિવસ પહેલા હપ્તાની નોટિસ સભ્યોને મળવી જોઈએ મતલબ હપ્તો ભરવાનો તમે મગાવો છો કંપની વાળા એમ કે શેર હોલ્ડર એસપી વાળા છો કોમર્સ વાળા ખબર શેર મૂડી એકાઉન્ટની અંદર આવી ગયું છે બીજા ભાગનું પેલું ચેપ્ટર શેર મૂડીના વ્યવહારો તો એની અંદર કંપની હપ્તો મગાવે ને પ્રથમ હપ્તો શેર અરજી વખતે મંજૂરી વખતે પ્રથમ હપ્તામાં આખરી હપ્તામાં તો આજે કંપની જયારે હપ્તો મગાવે તો પૈસા ભરવા માટે કેટલો ટાઈમ આપવાનો ચૌદ દિવસનો ટાઈમ આપવાનો ઓકે હવે ત્યાર પછી સ્વતંત્ર સંચાલક ની મુદત સળંગ કેટલા વર્ષની હોય છે આમાં બહુ બધા લોચા છે એટલે જરાક સમજી લો સળંગ મુદત કેટલા વર્ષની હોય તો પાંચ વર્ષની હોય અને એમ પૂછે કે સળંગ કેટલી મુદ્દત હોય તો બે મુદ્દત હોય પાંચ પાંચ વર્ષની બે મુદત હોય પણ આ સવાલ પૂછો છે કે મુદત સળંગ કેટલા વર્ષ તો યાદ રાખજો પાંચ પાંચ વર્ષના કટકા હોય દાખલી તરીકે હું સ્વતંત્ર સંચાલક તરીકે નિમાણો બે માં તો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ

એમ ગણવાની હોય એટલે અહીંયા આપણો જવાબ આ સાચો જ છે કે સ્વતંત્ર સંચાલક તરીકે કેટલા વર્ષ માટે ભાઈ નિમાય પાંચ વર્ષે એ પાંચ વર્ષ પૂરું થાય એટલે તરત બીજા પાંચ વર્ષ માટે નિમી શકાય એક નિયમ એ છે કે પછી બે વખત પાંચ પાંચ વર્ષ પૂરા કર્યા પછી ત્રીજી વખત સળંગ તરત ને તરત રહી શકે નહીં એના માટે આઈ થિંક બે કે ત્રણ ત્રણ વર્ષનો લગભગ ગેપ લેવો પડે અને પછી વળી પાછું ચૂંટાઈ શકે પણ અત્યારે એક મુદતની વાત કરી છે કે આ મુદત એક મુદત કેટલા વર્ષની હોય તો એક મુદત હોય પાંચ વર્ષની ખાલી એવું પૂછવું હતું કે સ્વતંત્ર સંચાલક સળંગ કેટલી મુદતો માટે રહી શકે તો બે મુદત ઓકે પાંચ પાંચ વર્ષની બે મુદત એટલે દસ વર્ષ થાય પણ એક જ મુદ્દો લખ્યો છે મુદક મુદત તો પાંચ વર્ષ ઓકે હાલો આગળ ત્યાર પછી સ્લાઇડની સંખ્યા કોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે તો એ જવાબ છે વિષય મેં બી આ પણ આવી ગયો છે ઓકે હાલો ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોના ધારાધોરણ પ્રમાણે મતલબ કોના કાયદા પ્રમાણે કોના કહેવા પ્રમાણે કામ કરતી હોય છે સહકારી ખાનગી સહકારી કે સ્વૈચ્છિક તો સરકારી સરકારી નિયમો પ્રમાણે પ્રમાણે વ્યવસ્થા સંસ્થાઓ કામ કરે છે ઓકે ચાલો ત્યાર પછી સ્ટેક હોલ્ડર સમિતિ સ્ટેક હોલ્ડર સંબંધી સમિતિ રચવાની ફરજ કોની છે ઓકે તો આ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એની જવાબદારી છે હવે ત્યાર પછી સામાન્ય રીતે જાહેર ભરણું કેટલી મુદત માટે ખુલ્લું રહે છે જાહેર ભણો એટલે કંપની જે શેર બહાર પાડે બરાબર આઈપીઓ આપણે જેને કહીએ છીએ ઇનિશિયલ પબ્લિક ઓફર તો એ કેટલી મુદત માટે ખુલ્લું રહે છે મતલબ કેટલા દિવસ કંપનીએ ફોર એક્ઝામ્પલ આજે એમ જાહેરાત કરી કે ભાઈ અમારે શેર વેચવાના છે જેને લેવા હોય અરજી અમને કરી શકો છો કેટલા દિવસ માટે ખુલ્લી રહે જાહેરાત તો યાદ રાખજો સાદો સિમ્પલ બે હજાર તેરના ના કંપની ધારામાં એવો જવાબ છે ત્રણ થી પાંચ દિવસ પહેલા બહુ મોટો દિવસ હતો એકસો વીસ દિવસ ઓકે એકસો વીસ દિવસ પછી અમે નેવ દિવસ કર્યા અને હવે તો ડિજિટલ બધું થઈ ગયું છે એટલે ત્રણથી પાંચ દિવસ ત્રણથી પાંચ દિવસ તો ઇનફ છે મેક્સિમમ હાલો ત્યાર પછી સામાન્ય રીતે કયા સ્વરૂપના પત્રો પૂર્વ નિર્ધારિત માળખા મુજબ લખાતા હોય છે મતલબ અગાઉથી ફોર્મેટ ફિક્સ હોય એમાં બસ તમારે ખાલી ડિટેલ ભરવાની હોય જે જરૂરી ફેરફાર થાય બાકી તારીખને આના બધું છાપેલું જ હોય એમાં ખાલી જગ્યામાં બધું પૂરવાનું હોય એને પૂર્વ નિર્ધારિત માળખું કહેવાય તો મેમો એક એવો સરસ મજાનો પત્ર છે જે એનો ફિક્સ જ હોય બરાબર ચિઠ્ઠી ફાડીને એમાં ખાલી જગ્યા પૂરી દેવાની હોય એટલે કામ ખતમ ઓકે હાલો આગળ ત્યાર પછી સભામાં સભ્ય પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રાખી મતદાનનો લેખિત અધિકાર આપે છે એને શું કહેવાય તો સભ્ય છે એ હમણાં જ મેં વાત કરી હતી ઓકે ત્યારે ડિટેલમાં સમજાવ્યું તો ત્યારે ફટાફટ કહી દો કે તો સભ્ય છે પોતે નો પોતેનો જીજા પોતાના વતી બીજાને હાજર રાખે અને મતદાનનો લેખિત અધિકાર આપે તેને શું કહેવાય છે પ્રોક્સી પ્રતિતાધિકાર કહેવાય છે ઓકે હાલો ત્યાર પછી સરસ મજાનો એમસીક્યુ છે કે સભામાં જે કામકાજ થયું છે તેના નિર્ણયો અંગેની મુદ્દાસર નોંધ એને શું કહેવાય આવા યાદ રાખજો કે નોન સેક્રેટરી કરે છે નોંધ કરવાની જવાબદારી પૂરેપૂરી સેક્રેટરીની છે એટલે સભામાં જેટલું પણ કામકાજ થયું છે એની નોંધ રાખી એને શું કહેવાય સભા નોંધ કહેવાય ઇંગ્લિશમાં એને મિનિટ્સ કહેવાય શું કહેવાય મિનિટ્સ ઓકે મિનિટ્સ નહીં પણ મિનિટ્સ લખી દઉં છું ઓકે મિનિટ્સ એવો શબ્દ છે ખાસ વાપરવામાં આવે છે અહીંયા ત્યાર પછી છે સધરતાનું જાહેરનામું આ વિસર્જનવાળા વાળા ચેપ્ટર માંથી તમને મળી રહેશે ચેપ્ટર નંબર સાત એસપી સદ્ધરતાનું જાહેરનામું એટલે શું ફટાફટ સમજાવી દઉં તમને સદ્ધરતાનું જાહેરનામું એટલે કંપની પાસે મિલકતોની ટોટલ વેલ્યુએશન કેટલી છે કંપની છે એના લેણદારો કેટલા કંપનીના દેવાદારો કેટલા કંપની કેટલું દેવું ચૂકવા માટે સક્ષમ છે કંપની પાસે નાણાકીય બેલેન્સ કેટલું છે આ બધી વિગતો દર્શાવતું પત્રક એને સધ્ધરતાનું જાહેરનામું કહેવાય આ બધી પબ્લિકને કેવું પડે કે અમે જ્યારે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ ત્યારે કંપનીની નાણાકીય પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ આવી છે ઓકે તો એ છે કોણ તૈયાર કરે છે સંચાલકો કંપનીના સંચાલકોની જવાબદારી છે સધરનામું સધરતાનું જાહેરનામું તૈયાર કરવાની બહુ બધી વાર બોર્ડ ની પરીક્ષામાં પૂછાય ચુક્યો છે આ સવાલ ધ્યાન રાખજો ત્યાર પછી સંસ્થામાં કોઈ કર્મચારી ગેરશિસ્ત અને બેદરકારી દાખવતો હોય તો શું કરવાનું તો એ બદલી કરવાની અનૌપચારિક પત્રો કરવાનો અપકર્ષ કરવાનો બડતી આપવાની હવે આમાં તમને ખબર છે કે તમને મૂંઝવણ ક્યાં થાય ઓપ્શન એ અને ઓપ્શન બી માં બરાબર એટલે યાદ રાખજો માનલો પહેલી વાર કોઈ કર્મચારીએ ભૂલ કરી અથવા બે ત્રણ વખત ભૂલ કરી તો સૌથી પહેલાં એની કરવામાં આવે છે બદલી એટલે આપણે બદલી આપણો અહીંયા સાચો જવાબ રહેશે વારંવાર વારંવાર ભૂલ કરે વારંવાર ગેરશિસ્ત આ તો તો કોઈ વખત ગેરશિસ્ત દાખવી તો બદલી પણ વારંવાર વારંવાર ગેરશિસ્ત કરે તો અપકર્ષ અને કર્મચારી વારંવાર નિયમોનો ભંગ કરે ત્યારે અંતિમ પગલું કયું લેવામાં આવે છે કર્મચારીને છૂટા કરવામાં આવે છે અંતિમ પગલું છૂટા કરવાનું વારંવાર શબ્દ હોય તો અપકર્ષ અને વારંવાર શબ્દ નથી એટલે બદલી ઓકે તો આવી રીતે યાદ રાખજો ત્યાર પછી સંસ્થાના વર્તમાન કે ભૂતકાળના કર્મચારીમાં જે ભરતી થાય એને ભાઈ સીધી ભરતી કહેવાય સીધી ભરતી ઇટ મીન્સ કે પ્રત્યક્ષ ભરતી ઓકે જૂના જે કર્મચારી કંપનીમાંથી નીકળી ગયા રિટાયર થઈ ગયા અને પાછા બોલાવવાના

ઓકે તો બદલી દ્વારા આ શક્ય છે જવાબ જોઈ યસ આ બદલી સાચો જવાબ છે હલો ત્યાર પછી આગળ સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે મતલબ આનો મતલબ શું સંયુક્ત શેર ધરાવનાર એટલે કે કંપનીનો શેર છે બરાબર એક જણાનો લીધો બે જણા લીધો ફોર એક્ઝામ્પલ એમ કંપનીનો શેર છે એક લાખ ચોવીસ હજાર પચીસ હજાર સમથિંગ સમથિંગ છે અને તમે તમે આ જોઈ રહ્યા છો બરાબર એટલે એટલો તો છે જ ઓલરેડી આઈ આઈ થિંક આજે એક લાખ ચોવીસ કે પચીસ હજાર હવે આપણે બરાબર ઇંગુ ટીંગુ આ ત્રણ જણાએ શેર લીધો ત્રણ જણાથી એક શેર લીધો ઇંગુ હવે ત્રણેય શેર લીધો અને શેર એક જ લીધો ત્રણેયનું નામ નોંધેલું હોય તો સેક્રેટરી કોના નામે બધો પત્ર વ્યવહાર કરે ઇંગુ મિંગુ ટીંગુ નામેથી તો જેનું નામ સભ્યપત્રકમાં પહેલું લખાયું હોય એના નામે પત્ર વ્યવહાર કરે એની જવાબદારી બાકીના બે જણાને કહી કહી મને દાખલા કે ઈંગુ બરાબર ને ઈંગુના ઇંગુ નું નામ પેલું છે ટીંગુ મીંગુ કહેવાય ને જવાબદારી કોઈ ને ઓકે કંપની ખાલી એક જણા કે બાકીના બે અંદર અંદર જોઈ લે જાણી લે ઓકે તો સભ્યપત્રકમાં જેનું નામ પ્રથમ છે એના નામે પત્રવ્યવહાર કંપની કરે હાલો સંચાલકો સંચાલક મંડળની સભામાં ઓછામાં ઓછી કેટલા મહિને બોલાવે દર ત્રણ મહિને કેટલા મહિને બોલાવે દર ત્રણ મહિને એટલે વર્ષમાં ચાર સભાઓ થઈ આ મિનિમમ ઓછામાં ઓછી ઓછામાં ઓછી ચાર સભા ફરજિયાત સંચાલકોની થાવી જોઈએ આમ તો બહુ બધી થાય છે પણ મિનિમમ માટે આ નિયમ છે હાલો ત્યાર પછી સંચાલક મંડળની સભામાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હો હોવાજ જોઈએ ઓકે સંચાલક મંડળની જ્યારે સભા ભરાય ત્યારે એક તૃતીયાંશ બે કે ભાઈ બે માંથી જે વધારે હોય કે ગમે એટલા હાલે બરાબર કાંઈ ન હોય તો હાલે તો ભાઈ જવાબ છે ઓપ્શન સી એક તૃતીયાંશ અથવા તો બે જેમાં જેનો આંકડો વધારે થતો હોય એ આપણે એક તૃતીયાંશ અથવા બે નો મતલબ શું માની લો કે કંપનીમાં નવ સંચાલકો છે ઓકે તો નવ સંચાલકોના એક તૃતીયાંશ કરો તો કેટલા થાય ત્રણ તેરી નવ એટલે કેટલા થઈ ગયા તગડો અને અથવા અથવા કયો ઓપ્શન અહીં આપ્યો છે બે તો આ નિયમ છે કે ત્રણ ની સંખ્યા સંચાલક મંડળની સભામાં હાજર રહેવી જોઈએ અચ્છા કોઈ એમ કે સાહેબ અમારી કંપનીમાં ત્રણ જ સંચાલકો છે હવે અહીંયા ત્રણ ગુણ્યા એક ત્રત્યાંશ કરો ત્રણ ત્રણ ઉડી જાય એક જ વધ્યો તો એક અથવા બે કોણ વધી ગયા બે ખાદી ભાષામાં કહેવાય માગે છે કે મિનિમમ બે જણા હાજર હોવા જોઈએ ઓકે પછી એન કરતા વધાર હોય તો આ રીતે સંખ્યા વધાર હોય સંચાલક મંડળની સંખ્યા ત્રણ કરતા વધાર હોય તો એક ત્રંશ વાળો નિયમ લાગુ પડે ત્રણ કે એના કરતાં ઓછો હોય તો બે વાળો નિયમ લાગુ પડે હે ને તો જવાબ આપણો આ જ રહેશે ઓકે ચાલો આગળ સંચાલક પોતાના કેટલા ઓળખ ક્રમાંક મેળવી શકે હમણાં જ મેં તમને શરૂ શરૂમાં કીધું હતું આખી જિંદગીમાં માત્ર એક જ ઓળખ ક્રમાંક મેળવી શકે તમારી જાણકારી માત્ર ને માત્ર જાણકારી માટે કહી દઉં નોલેજ માટે ભારત દેશનો પહેલો ઓળખ ક્રમાંક પેલો તો કોકને મેળવે છે ને તો ભારત સરકારે કોને આપ્યો છે સીબીએ કોને આપ્યો છે રતન ટાટાને ઓકે રતન ટાટાને સન્માન આપ્યું છે પેલો ઓળખ ક્રમાંક ડીઆઈએન ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર એ એમને આપવામાં આવ્યો છે ઓકે હાલો ત્યાર પછી શેર બજારના કારોબાર માટે બેંકમાં કયા પ્રકારનું ખાતું ખોલાવવું પડે છે શેર બજારનું ખરીદ વેચાણ કરવું તો કયું ખાતું ખોલાવવાનું ડિમેટ ખાતું ડિમેટ ખાતું છે કોણ ખોલી આપે છે ડિપોઝિટરી પાર્ટીસીપન્ટ કોના અંતર્ગત તો કે ડિપોઝિટરી નામની સંસ્થાઓ અંતર્ગત આપણે ડિમેટ ખાતું ખોલી શકીએ ઓકે શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ મતલબ ખોટી બરાબર ફોક ફેલ ગણાય છે પહેલેથી જ મતલબ શરૂ હોય ત્યારથી એને રદ ન કરવી પડે કારણ કે પહેલેથી જ રદ કહેવાય કેમ મતલબ તમાકુ છે બગડે નહીં કેમ તો કે પહેલેથી જ બગડેલું હોય હે ને એટલા માટે એમ તો કે ભાઈ શેરની કેવી વહેંચણી શરૂઆતથી ગેરકાયદેસર છે સોરી રદબાતલ છે ગેરકાયદેસર આપણો જવાબ છે ઓકે હાલો શેરના બે હપ્તા વચ્ચેનો સમયગાળો મતલબ કંપનીએ પહેલો હપ્તો શેર હોલ્ડર પાંચ મંગાવ્યો પછી બીજો હપ્તો મંગાવે તો પહેલો હપ્તો મગાવ્યો અને બીજો હપ્તો મંગાવ્યો એની વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ તો એની વચ્ચે ભાઈઓ બહેનો સમયગાળો હોવો જોઈએ એક માસ એક મહિનો ઓકે હાલો મિનિમમ એક મહિનો સમયગાળો પછી એની કરતાં વધારે રાખો તમારી મરજી શેર ધારક કોઈ હોય અને એને અદાલત નાદાર જાહેર કરે પોતાનો દેવું ન ચૂકવી શક્યો અને એને અદાલતે નાદાર જાહેર કરી દીધો તો પછી એની પાસે જે શેર રહેલા હોય એનું શું થાય તો કે એનું થાય ફરજિયાત હસ્તાંતરણ થાય શું થાય ફરજિયાત હસ્તાંતરણ ઇટ મીન્સ કે ફરજિયાત ફેરબદલી આ જ્યાં જ્યાં હસ્તાંતર શબ્દ છે એનો મતલબ શું થાય ફેરબદલી ફરજિયાત ફેરબદલી ઓકે કાયદેસરની ફેરબદલી એમ કહી શકો કાયદાકીય ફેરબદલી હાલો ઓલું તો નાદાર થઈ ગયો તો હવે આમાં છે શેર ધારક અસ્થિર મગજ નો થાય તો એના શેર કોને મળે તો એના શેર કોને મળે અસ્થિર મગજ નો થયો મેનેજર ટ્રસ્ટી સંચાલક વહીવટદાર કોને મળે ટ્રસ્ટીને મળે ઓકે હાલો ત્યાર પછી શેર હોલ્ડરે વૈશ્યત નામું નથી કર્યું અને વારસદારય નથી લ્યો શેર હોલ્ડર મૃત્યુ પામ્યો હવે એની વસિયતનામું નીત બનાવ્યું ને એને એના શેર લેવા વાળો કોઈ વારસદાર નથી તો અદાલત શેર કોને આપે ધર્માદશનસને આપી દે વહીવટદારને આપી દે શેર જપ્ત કરી લે કે સરકાર સેપ્ટ કરી લે તો સરકાર કોને અદાલત કોને શેર આપે વહીવટદાર વહીવટદારને ઇંગ્લિશમાં કહેવાય છે રિસીવર શું કહેવાય છે રિસીવર ઓકે તો અસિર સોરી વસિયતનામું નીત બનાવ્યું ને વારસદારે નથી તો રિસીવરને શેર મળે છે ઓકે તો જ આપણો સાચો જવાબ છે માફ કરજો એક જ મિનિટ મિત્રો હા આ સવાલ આવી ગયો છે ઓકે ચલો આગળ શેર હોલ્ડરો માટે શેર શું છે રોકડ મિલકત જંગમ મિલકત જવાબદારી કે અચલ મિલકત તો જવાબ શું આવશે જંગમ મિલકત છે બરાબર ને જંગ મિલકત ઇઝ ધ રાઈટ આન્સર જંગમ મીન્સ કે અમૂલ્ય મિલકત છે કાયમી મિલકત તમે કહી શકો બરાબર ચાલુ મિલકત નથી ચાલો ત્યાર પછી આગળ શેર વહેંચણી માટેની નીતિ મતલબ કોને કેટલા શેર આપવા કોને શેર ફાળવા કોને ના પાડવી કોને આ પાડી વોટેવર એ પોલિસી ક્યાં બને કોઈની સભામાં એ બધું નક્કી થાય તો એ નક્કી થાય છે સંચાલક મંડળની સભામાં ઓકે હા ત્યાર પછી શેર ફેરબદલીથી કોને સ્ટેમ્પ ડ્યુટીની આવક થાય છે મતલબ તમે તો હું શેરનું ખરીદ વેચાણ કોઈ અન્ય કરું તો એના કારણે કોને ફાયદો થાય મને તો થાય સામેવાળા નહીં થાય એ સિવાય ત્રીજું કોણ કે જેને આવક થાય સ્ટેમ્પ ડ્યુટીની સ્ટેમ્પ ડ્યુટી એક પ્રકારનો વેરો છે સીધી વાત છે કે વેરો કોણ ઉઘરાવે સરકાર તો ફાયદો આવક કોને થાય વેરાની આવક કોને થાય સરકારને મોસ્ટ ઓફ કેન્દ્ર સરકારને આવક થાય છે ને શેરના ખરીદ વેચાણ ઉપર હાલો ત્યાર પછી શેર ફેરબદલીની મંજૂરીની નોટિસ સેક્રેટરી કોને મોકલે બરાબર શેરની ફેરબદલી ખરીદ વેચાણ થતું હોય તો એક નોટિસ સેક્રેટરી તૈયાર કરે કે આ ફેરબદલી ખોટી નથી થતી ને ખબર છે ને રેડી રેડી થાય છે ને શેર ફેરબદલી એ ચેક કરવા માટે સેક્રેટરી કોને નોટિસ મોકલે છે તો શેર ખરીદનારને મોકલે છે કોને શેર ખરીદનારને કે ભાઈ આ શેર છે રેડી છે ને ઓકે તો એ ખરીદનારને મોકલે છે હાલો ત્યાર પછી શેર અરજીઓનું વર્ગીકરણ કેવી રીતે કરી શકે મતલબ કેટલી રીતે કરી શકે કેવી ના બદલે કેટલી રીતે બેટર જવાબનો થઈ શકે તો કેટલા પ્રકારના વર્ગ હોય છે શેરના તો ચાર પ્રકારના હોય છે બરાબર ફટાફટ તમને કહી દો સંસ્થાકીય રોકાણકારો બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ વાળા રોકાણકારો છૂટક રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ ઓકે આ ચાર છે એસપી ના પહેલા ચેપ્ટરમાં માં ડાબી બાજુના પેજ ઉપર નીચે આપણને સવાલનો જવાબ આપેલો છે ઓકે ત્યાંથી મેં લખ્યો છે હાલો ત્યાર પછી શેર દ્વારા મર્યાદિત જાહેર કંપનીએ ધંધાનું પ્રમાણપત્ર મળ્યા પછી કઈ સભા બોલાવી પડે ઓકે કઈ છે શેર મૂડી દ્વારા મર્યાદિત જાહેર કંપની છે એને ધંધાનું ધંધાની સ્થાપનાનું પ્રમાણપત્ર મળી ગયું પછી સૌથી પહેલા કઈ સભા બોલાવવાની છે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા એટલા માટે સભા મહત્વની છે કારણ કે આ સભાની અંદર કાયમી જે સંચાલકો છે પ્રથમ સંચાલક પછીના સંચાલકો એમની આ સભામાં નિમણૂક થાય પછી લોકો પાંચ વર્ષ માટે છૂટાય પાંચ વર્ષ પૂરા થાય તો વળી પછી રીઅપોઇન્ટમેન્ટ ને એ બધું ચાલ્યા કરે શેમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સરખી લાગુ પડે છે મતલબ આ એક આમાંનો એક એવો પત્ર છે કે જે લખે એટલે જેટલાને મળે બધાને એક સરખી રીત લાગુ પડે કોઈને વધારે લાગુ પડે ને કોઈને ઓછો લાગુ પડે એમ નહીં તો શું છે પરિપત્ર પરિપત્ર એવી વસ્તુ છે કે અમે જેટલી ડિટેલ લખી હોય અને જેટલા જણાની આપવામાં આવે બધાએ ખરખું હોય એનું ફોલોઅપ લેવાનું હાલો ત્યાર પછી વેપારીએ નિકાસનો પરવાનો મેળવવા કોની મંજૂરી મેળવી પડે એટલે કોઈ વેપારી છે ભારત દેશમાં એણે અન્ય દેશમાં નિકાસ વસ્તુ વેચવી છે નિકાસ કરવી છે તો કોની પરમિશન લેવાની ભાઈ તો પરમિશન ખાસમ ખાસ લેવાની છે ભારત સરકારની વિદેશ સરકાર ફિદેશ સરકાર કાંઈ આવે નહીં ભારત સરકાર છે ભા ભારત સરકારનું જે વેપાર મંત્રાલય છે બરાબર એ મંત્રાલયની તમારે પરમિશન લેવાની હાલો ત્યાર પછીનો સવાલ ત્યાર પછીનો સવાલ છે ઓકે માફ કરજો હા તો વીમો લેનાર વ્યક્તિના યસ વીમો લેનાર વ્યક્તિના મૃત્યુ બાદ એના પરિવારના સભ્યોને શાની બાંહેધરી મળે છે મતલબ કોઈ વ્યક્તિ વીમો લીધો અને વીમો લેનાર વ્યક્તિ મૃત્યુ પામો તો પછી એનો જે પરિવાર બચો છે એને શેની બાંહેધરી એટલે ખાતરી મળે ફાયદો શું થાય બેઝિકલી કે જે વ્યક્તિ વીમો લીધો એના ફેમિલીને શું ફાયદો થાય વિમો લેનાર વ્યક્તિ મૃત્યુ પામે તો મોટો ફાયદો શું થાય નાણાકીય સલામતી ઓલો ભાઈ જે વિમો ગયો હોય એનું મૃત્યુ થાય તો એ એ નાણાકીય વળતર ફેમિલીને મળે અને જે આઘાત હોય પણ થોડોક હળવો થાય અને જે કમાતો વ્યક્તિ મૃત્યુ પામે તો તો ઓર ફાયદો ને કે ફાયદો એટલે ઈટ મીન્સ કે કમાતો વ્યક્તિ મૃત્યુ પામ્યો તો બાકીનું જે પરિવાર છે ને કમાણીના સોર્સિસ કોઈ નહીં હોય ઠેકાણા નહીં હોય તો વીમાનું જે નાણાકીય વળતર મળે એને સુખેથી પોતાનું જીવન જીવી શકે પોતાનું કામ ચલાવી શકે અને એટલા માટે એ સાચો જવાબ છે નાણાકીય સલામતી ત્યાર પછી વિડીયો કોન્ફરન્સિંગ માહિતી સંચારની કેવી પ્રક્રિયા છે વિડિયો કોન્ફરન્સિંગ એટલે સાદી ભાષામાં વોટ્સએપ કોલ હે ને તો વોટ્સએપમાં તમે કોલ કરો છો એ કેવી પ્રોસેસ છે એક માર્ગીય છે અને આ દ્વિ માર્ગીય છે તમે બોલો એ સામેવાળા સંભળાય તો એ સામેવાળો બોલે એ તમને સંભળાય તમે એ સામેવાળાને જુઓ સામેવાળો તમે જોવે હે ને એટલે માહિતીની આપણે બંને પક્ષે થાય છે માટે દ્વિ માર્ગીય પ્રક્રિયા છે બોલે ત્યાર પછી લોકરની સુવિધા બેંક કોણ કોણ મેળવી શકે છે લોકરની સુવિધા બેંક કોણ મેળવી શકે તો સુવિધા છે બેંક બચત અને ચાલુ ખાતું ધરાવનાર કોઈપણ ગ્રાહક લોકરની સુવિધા મેળવી શકે છે આપણે કિંમતી દસ્તાવેજો ઘરેણાની બધું આમાં લોકરની અંદર આપણે રાખી શકીએ છીએ હાલો ત્યાર પછી લેખિત રજૂઆત કોને અનુલક્ષીને કરવામાં આવે છે તો લેખિત રજૂઆત છે યાદ રાખજો કે લખો જો બોલો તો સંભળાય લખો તો વંચાય આ આમ યાદ રાખો ને ત્યારે ગોયખે ભેગું થાય તો તમે મૌખિક રજૂઆત કરો જો એવું અહીંયા શબ્દો કે મૌખિક રજૂઆત તો આવે શ્રોતાગણ સાંભળવાવાળા પણ અહીંયા તમે લેખિત રજૂઆત કરો છો એટલે શું જવાબ આવે વાંચક ગણ વાંચવા એટલે આપણો જવાબ આ છે વાંચક ગણ ઓકે જવાબ હલો ત્યાર પછી લિક્વિડેટરની નિમણૂંકની જાણ આવકવેરા અધિકારીની નિમણૂંક તારીખથી કેટલા દિવસમાં કરી દેવાની મહિનો કાફી છે એક મહિનામાં તમારે કરી દેવાની કે ભાઈ અમે લિક્વિડેટર નિમવો છે અમારી કંપનીના વિસર્જનના કામ માટે તો એ તમે જરાક જોઈ લેજો તો લિક્વિડેટર નિમાણો એની બધી ડિટેલ આવકવેરા અધિકારીને એક મહિનામાં કંપનીએ કરી દેવી પડે ઓકે હાલો ત્યાર પછી રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી રૂબરૂ મુલાકાત એટલે એટલે ઇન્ટરવ્યુવાળી ઇન્ટરવ્યુવાળો પત્ર કંપની લખે કર્મચારીને બોલાવ ભાઈ રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યુ માટે આવી જવા કઈ ડિટેલ ન હોય તો મુલાકાતનો સમય શોર્લી હોય મુલાકાતનું સ્થળ બિલકુલ હોય તો શું નથી કહેવામાં આવતું નોકરીની શરતો એટલે કે એટલે નોકરી બરાબર કે મુલાકાતના સ્થળે આવવા જવાનો ચાર્જ ઉમેદવારે સ્વયં ભોગવવાનો રહેશે એ હોય ને એટલે એ હોય ડિટેલ બરાબર તો સ્થળે હોય સમય હોય ભથ્થા હોય નોકરીની શરતો તો પછી અપોઇન્ટમેન્ટ લેટર જે છે ને નિમણૂક પત્ર એની અંદર હોય આમાં કાંઈ હોતું નથી ઓકે કર્મચારીને તમે બોલાવો છો ઇન્ટરવ્યુ માટે તો ત્યારે નોકરીની શરતો ન હોય હાલો ત્યાર પછી રજૂઆતના હેતુના સંદર્ભમાં એ તો ઓલરેડી મે બી આવી ગયું છે ઓકે તો પાંચ પ્રકારો છે એ ખાસ આપણે ધ્યાનમાં લેવાના થશે ઓકે હાલો ત્યાર પછી માહિતી સંચારની આધુનિક પદ્ધતિઓ અને સેવાઓ કયા નામથી ઓળખવામાં આવે છે તો માહિતી સંચારની આધુનિક પદ્ધતિની સેવાઓ ઓળખવામાં આવે છે ઈ કોમ્યુનિકેશન સોરી ઈ કોમ્યુનિકેશન ઈ કોમ્યુનિકેશન એવો સીધો સિમ્પલ એનો જવાબ છે ઓકે ત્યાર પછી છે ત્યાર પછીનો સવાલ હા ભારત સંચાર નિગમ લિમિટેડ બોલે તો બીએસએનએલ એ કઈ સેવા આપણને પૂરી પાડે છે કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો હે ને તો ભારત સરકારનું છે તો રેલવે તો નહીં તાર ટપાલ નહીં ટ્રાન્સપોર્ટ નહીં તો કયું ટેલિફોન ઇન્ટરનેટ બરાબર તો બીએસએનએલ એ કામ કરે છે બીએસએનએલ પણ છે એમટીએનએલ પણ છે આ બીએસએનએલ નું ફૂલ ફોર્મ એ લખ્યું છે ભારત સંચાર નિગમ લિમિટેડ ઓકે એટલે ફૂલ ફોર્મ એ છે આલો બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા રકમ શેર અરજી સાથે કંપનીએ મગાવવી જોઈએ મતલબ તમે શેર બહાર પાડો છો તો એટલીસ્ટ મિનિમમ અત્યારે તો એ સો ટકા કંપની મગાવી લે છે પણ કંપની ધારામાં એવો નિયમ છે કે મિનિમમ કેટલા રૂપિયા મગાવવાના પાંચ ટકા રકમ તમારે મગાવવાની ઓકે આલો ત્યાર પછી જે ફાઇલિંગ નોંધણી માટે ઈ કોમ્યુનિકેશનના કયા સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવે છે ફાઇલિંગ નોંધણી માટે એટલે શું કે તમે જે ફાઇલો છે એ બધી તમે નોંધો છો બરાબર અથવા તો તમે જે કામ કરો છો ફાઇલિંગ નોંધણી લેલું તમે ઇન્ટરનેટમાં ઇન્ટરનેટ ઇન્ટરનેટ ઉપયોગ કરીને જે ડેટા આપો છો અલગ અલગ સંસ્થાઓને તો એના માટે કયા સ્વરૂપનો ઉપયોગ થાય વેબસાઇટનો વેબસાઇટ દાખલા તરીકે તમારા બારમા ધોરણના જે બોર્ડના ફોર્મ ભરાણા છે એ ગુજરાત સરકારની જીએસસીબી વેબસાઇટ છે એમાં જ ભરાણા છે તો એ બધો ડેટા નાખ્યો ને એ ડેટા નાખ્યો એને શું કહેવાય ફાઇલિંગ તમારું નામ ને ફોટોને સહીને માર્કશીટનો ફોટોને બધી નાખી છે નાખવાની પ્રોસેસને શું કે ફાઇલિંગ એ બધો ડેટા ગાંધીનગર બધો જમા થાય એના આધારે તમારી હોલ ટિકિટ બધી આવશે ઓકે તો વેબસાઇટ આપણો સાચો જવાબ છે ત્યાર પછી ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી ન થઈ હોય તો મતલબ કાયદાકીય ફેરબદલી છે ફરજિયાત ફેરબદલી એની પ્રોસેસ હજી શરૂ છે આ તો ચોપડીનો પણ સવાલ છે અને ખાસ આ એમ છે યાદ રાખજો કે હજી પ્રોસેસ પૂરી ન થઈ હોય તો ડિવિડન્ડનો હક મૂળ જે શેર હોલ્ડર છે એને મળે પ્રતિનિધિને ન મળે મૂળને મળે પ્રોસેસ પૂરી થઈ ગઈ હોય તો પ્રતિનિધિને મળે ન થઈ હોય તો જે તે વ્યક્તિને મળે હવે ત્યાર પછી ફળચાઈની પ્રક્રિયાનો આખરી અહેવાલ અને હિસાબો લિક્વિડેટર કોને મોકલાવે છે ઓકે ફળચાઈની પ્રક્રિયા એટલે વિસર્જન થઈ ગયું છે અને એમાં આટલા એટલા અને આને મળ્યા એ હિસાબ લિક્વિડેટર કોને આપે તો એની ઉપર એક માણસ હોય કોણ હોય ઓફિશિયલ લિક્વિડેટર એ ઓફિશિયલ લિક્વિડેટરને આપે અચ્છા

કે તમે તમારે તમારી જગ્યાએ અન્યને મોકલો એ કેટલા જણા વેતી સભામાં જઈ શકે બરાબર લગ્નમાં તો હોય ને કે એક જણાનો હતા ને એની બદલે એક જણો ગયો આમાં તો કેટલા સભ્યોની જગ્યાએ એક જણો પ્રોક્સી તરીકે કામ કરી શકે તો આંકડો બહુ મોટો છે કે પચાસ સભ્યો નથી આવી શકે એમ તો પચાસ સભ્યો પોતાના વેતી એક જણને બરાબર એટલે વન મેન આર્મી કહેવાય ને પચાસ જણા નથી આવી કે એમ તો પચાસ જણા વેતી એક જણો સભામાં હાજર રહીને પચાસ જણાના જેટલા મત થતા હોય એકલો એ મત આપી શકે પચાસ પણ એને કરતા વધાર્ડ ની સેવા કેવી એટલે પોલીસ પોલીસની સેવા અને હોમગાર્ડની સેવા એ કેવી સેવા કહી શકાય તો એ જાહેર ઉપયોગી સેવા કે બરાબર ને સમાજમાં શાંતિ સુરક્ષા વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે અને એટલા માટે જાહેર ઉપયોગી સેવા છે ઓકે ત્યાર પછી પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું પૂર્ણ સમયના જો બે એમાં શબ્દ લખ્યો છે પૂર્ણ સમયના અને ખંડ સમયના

આમ આમ તારા વિભાગમાં કામ ત્યાર પછી પરિપત્રમાં કઈ બાબત ખાસ મહત્વ ધરાવે છે મતલબ પરિપત્ર લખો એટલે ચાર માંથી એક ડિટેલ ફરજિયાત ચૂકાવી જોઈએ નહીં અને કઈ ડિટેલ છે તારીખ અને વાર ઓકે તારીખ અને વાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ ચૂકાવી ન જોઈએ કારણ કે તારીખના આધારે પત્રોની ગોઠવણી હંમેશા કરવામાં આવતી હોય છે એટલે આ બાબતનું ખાસ ધ્યાન રહે રહે જરૂરી છે હવે ત્યાર પછી પરિપત્ર દ્વારા કયો દ્રષ્ટિકોણ સ્પષ્ટ મતલબ પરિપત્ર કયા હેતુથી લખવામાં આવે છે વાણિજ્ય તે વહીવટી હેતુથી સંચાલકીય હેતુ નાણાકીય હેતુથી જવાબ આવશે વહીવટી વહીવટી પણ હોય અને એક બીજો દ્રષ્ટિકોણ છે એની સાથે સાથે વ્યવહારિક દ્રષ્ટિકોણ મતલબ માર્ગદર્શન આપવામાં આવે ભાઈ આ કામ કરવાનું છે ને આવી એવી રીતે તમારે કામ કરવાનું છે બરાબર એટલા માટે વહીવટી દ્રષ્ટિકોણ

અડધી કલાકમાં આપણે સિત્તેર એમ સિત્યુ ની સોલ્યુશન કર્યું છે જલ્દી એટલા માટે લઉં છું કે તમારો સમય કિંમતી છે બોર્ડની પરીક્ષા તમારા આપવાની છે તમે નજીક છો એટલે ખાસમ ખાસ તમને એવું લાગે કે સવાલનો જવાબ હવે પછી આ એક એક વિભાગના સવાલના જવાબ શરૂ થાય છે એટલે તમને જ્યાં પણ એવું લાગે કે સાહેબ અમારે સ્ક્રીનશોટ પાડવો છે તો સ્ક્રીનશોટ પાડતા રહેજો હું જવાબ લઈને આગળ વધી જશ એને એટલે તમે કામ કરી શકો ચાલો સૌથી પહેલા સીડીએસએલ એ કોનું સંક્ષિપ્ત રૂપ છે તો સીડીએસએલ છે સેન્ટર લાવજો ફૂલ ફોર્મમાં તમને સ્પેલિંગ નથી આવડતા તમે ઈકોમાં પણ કીધું છે અહીંયા પણ કહું છું કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ ઓકે તો સીડીએસએલ તો આવી રીતે ખાસ તમારે લખવાનું થશે ક્લિયર થઈ ગયું એટલે આ સીડીએસએલ બસ આ એટલું જ લખવાનું છે બીજું કંઈ જાજુ છે નહીં આસબાનું ફૂલ ફોર્મ પૂછ્યું છે બરાબર તો શું ફૂલ ફોર્મ છે આનું એપ્લિકેશન સપોર્ટેડ બ્લોક બ્લોક ઓકે આસબા પદ્ધતિ આ પ્રમાણે શેરની અરજીની રકમ શેર હોલ્ડરના ખાતામાં કંપની બ્લોક કરે અને પછી એની અરજીની યાદી સિન્ડિકેટ મેમ્બરને મોકલવામાં આવે ઓકે આને લગતો કેમ કે શીખ્યો આપણે જોઈ ગયા ઓકે તો પણ નું ફૂલ ફોર્મ છે આ એટલે ત્યાર પછી ડીપી ડીપી નું ફૂલ ફોર્મ શું થાય ડીપી ભારતની અંદર બે છે ડિપોઝિટરી છે ડિપોઝિટરી બરાબર પણ અહીંયા મેં કીધું એમ તો કે આ શું છે ડિપોઝિટરી પાર્ટી આની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો કે બેન્કોનો પછી શેર દલાલ પછી પેટા દલાલ બરાબર અને વગેરે વગેરે ઓકે નાણાકીય સંસ્થાઓ પણ એની અંદર આવી શકે પણ એટલું એ નથી આપણે તો ફૂલ ફોર્મ લખવાનું છે ચલો ત્યાર પછી છે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે એને પીસીડી કેવાય પાર્શિયલી કન્વર્ટેબલ ડિબેન્ચર થોડાક રૂપાંતર શેરમાં પાછા કંપની આપી દે એટલે શું કીધું કે ડિબેન્ચરની કુલ કિંમત માંથી અમુક રકમ છે એનું રૂપાંતર શેમાં થઈ જાય શેરમાં બરાબર અને બાકીના છે ડિબેન્ચર અને નાણાં કંપનીને પાછા આપી દે માની લો કે એક ડિવેન્ચર સો રૂપિયાનો છે કંપનીની ડિબેન્ચર જે રાખવાની મુદત પૂરી થઈ ગઈ શેર હોલ્ડર એમ કહે છે કે ભાઈ મને એમાંથી પચાસ રૂપિયાના શેર આપી દો અને પચાસ રૂપિયા રોકડા પાછા આપો ઓકે તો આને હું કે સો રૂપિયા નોકરંતર થયું થોડીક રકમ ના નાણાં સરકારે છે સરકારની કંપનીએ છે શેર ડિબેન્ચર હોલ્ડરને પાછા આપ્યા તો અંશ હતો કે ભાઈ બધી બધી રકમ શેરમાં રૂપાંતરિત ન થાય અમુક રકમ ડિબેન્ચર હોલ્ડરને પાછી મળે અને અમુક રકમ નું શેરમાં રૂપાંતરણ થાય ઓકે હાલો ત્યાર પછી અનિયમિત શેર કોને કહેવાય ચેપ્ટર 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 નંબર 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 સોરી માફ કરજો છે એની અંદર આ સવાલ છે કે શેર વેચણી અંગેના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય તમે કોઈ નિયમનો ભંગ કરો બરાબર તો જેટલી પણ શેર વહેંચણીની જોગવાઈઓ છે કંપની ધારાની જેટલી પણ જોગવાઈ એના તમે અમલ ન કરો અને નિયમોનો ભંગ કરો અને જો શેર વહેંચણી કરો તો એ કેવી કહેવાય એટલે સાદી ભાષામાં જેટલા નીતિ નિયમો ધારા ધોરણો આપણને લાગુ પડે છે એનો જાણી જોઈને કે ભૂલમાં ભંગ કરો ભંગ થયો કરી અને એમાં કંપની ધારાના કાયદાનો ભંગ થયો છે કોઈ પણ જોગવાઈનો ભંગ થયો છે તો એ અનિયમિત શેર વહેંચણી તમે કહી શકો ઓકે હાલો ત્યાર પછીનો સવાલ છે અપકર્ષ કોને કહેવાય અપકર્ષ પણ છે અને એનો એ ઊંધું છે આનું ઊંધું એક શબ્દ બઢતી પેલા અપકર્ષ જોઈ લો ધીસ તો અપકર્ષ એટલે જ્યારે કર્મચારીને એના વર્તમાન હોદ્દા પરથી ઓછી સત્તા અને ઓછા લાભવાળા નીચલા હોદ્દા પર મૂકવામાં આવે બરાબર તો એને એને શું કહેવાય મતલબ હતો કોઈ વ્યક્તિ સિનિયર ક્લાર્ક બરાબર પણ એને વારંવાર બધું આચર્યું અને નોટિસ આપી કઈ ફેર ન પડ્યો એટલે એને મૂકવામાં આવ્યો જુનિયર ક્લાર્કમાં હવે સિનિયર ક્લાર્કમાં જુનિયર ક્લાર્ક બન્યો એટલે સત્તા ઘટી ગઈ જવાબદારી ઘટી ગઈ માન સન્માન પ્રતિષ્ઠા પગાર બધું ઘટી ગયું તો એને કહેવાય અપકર્ષ હવે એમાં એનો હખણો ન

દશાંશ એક દશાંશ સભ્યો છે તો બોલાવી પડે ઓકે હાલો આંતરવિભાગી પત્ર બીજા કયા નામથી ઓળખવામાં આવે છે સંસ્થાગત પત્ર વ્યવહારના નામથી ઓળખવામાં આવે છે ઓકે હાલો ત્યાર પછી આ જીવન વીમા પોલિસીની મુખ્ય વિશેષતા કઈ તો કે જેણે આ જીવન વીમા પોલિસી લીધી એ વીમા ધારકનું મૃત્યુ થાય પછી જ જ એના જે જે વારસદાર કે એનું કુટુંબ છે એને વીમાની રકમ મળે બીજા કોઈને કઈ મળે નહીં ઠીંગો પપ્પા હાલો પછી એમની ઈ કોમ્યુનિકેશનના સ્વરૂપો એટલે ઘણા બધા લોચા પાર્ટી ઈ ફાઇલિંગને ઈ સીએસ ને આંતે ઈ લર્નિંગને ઈ ટેન્ડરિંગ ને એ બધું લખવા મંડે લખવા ન માંડે એટલા માટે મેં આગળ જવાબ મૂકી દીધો છે બરાબર ને આ બાજુ એક એક શબ્દો છે તમને લગભવ આટલું લાંબુ કાંઈ નથી એક એક શબ્દો છે ઈમેલને ને મેસેજ ને ઇન્સ્ટન્ટ મેસેજ મતલબ એસએમએસ વેબસાઇટને વિડીયો ને ઓડિયોને ટેક્સ્ટ મેસેજ આટલું લખવાનું છે એક માર્ક્સમાં ઓકે હાલો ત્યાર પછી છે ઈ ઓપ્શન ઓપ્શન એટલો હરાજી ઇલેક્ટ્રોનિક તમે માધ્યમોના માધ્યમથી હરાજી કરો છો એને કહેવાય છે ઈ ઓક્શન કહેવાય છે ઓકે એટલે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ ઘણી બધી એવી છે છે નામની એક બરાબર અને ભારત સરકાર ગુજરાત સરકાર પણ ઘણી બધી વેબસાઇટો છે આના માટે બાય બનાવે છે જેની અંદર ખરીદનારા અને વેચનારા અ ખરીદનારા મોસ્ટ ઓફ જે વસ્તુ વેચાવાની છે એની લોકો હરાજી કરતા હોય છે ઓકે તો આવી નાની નાની સરસ મજાની વ્યાખ્યા છે હાલો ત્યાર પછી ઈ લર્નિંગ એટલે શું તો કે વર્ગખંડમાં તમે હાજર રહ્યા વગેરે અહીંયા હાજર લખ્યું છે પણ આપણે હાજર લખી નાખું છું ભૂલ માટે ક્ષમા કરજો ઓકે તો વર્ગખંડમાં તમે હાજર નથી રહ્યા અને છતાં સમય અને સ્થળના બંધન વગેરે ઇલેક્ટ્રોનિક માધ્યમનો તમે ઉપયોગ કરીને ઉપકરણોનો ઉપયોગ કરીને જે તમે શિક્ષણ મેળવો છો અથવા તો આપો છો એને શું કહેવાય ઈ લર્નિંગના નામથી ઓળખવામાં આવે છે અને બરાબર ઓકે કોઈ મને કીધું સાહેબ આ ભૂલ છે તો હું લર્નિંગ લખી નાખું છું ખાસી સમજો કે તમે પણ અને હું પણ અત્યારે આપણે ઈ લર્નિંગની સુવિધાનો લાભ મેળવી રહ્યા છે ઇલેક્ટ્રોનિક્સ એટલે અહીંયા કેમેરા છે પીસી છે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે એના માધ્યમથી તો સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે યુટ્યુબની અંદર અને તમે તમારા ફોનમાં ફોન ઇલેક્ટ્રોનિક માધ્યમ છે અચ્છા પાછું ઇન્ટરનેટ છે એનો ઉપયોગ કરીને કોઈપણ સમયે કોઈપણ સ્થળે ક્યાં ગુજરાતમાં કયા કયા સ્થળે 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 ખબર નહીં તમે ક્યાં ક્યાં બધા બેઠા છો જે જે સ્થળેથી જો એકવાર કોમેન્ટ કરજો બધા કેમ ગુજરાતના આ શહેરમાં આ ગામડામાંથી આ તાલુકામાંથી અમે લેકચર તમને લાઈવ જોઈ રહ્યા છે ઓકે તો કહેવાનો મતલબ એ છે કે આ ઈ લર્નિંગ છે કે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને સમય સ્થળના બંધન વગેરે વર્ગખંડ જેવું જ તમને ભણવાનું શીખવાનું મળે તો એ શિક્ષણને શું કહેવાય ઈ લર્નિંગ કહેવાય અત્યારે આપણે બધા ઈ લર્નિંગ હું આપું છું તમે મેળવો છો તો ઈ લર્નિંગ આપણે કરી રહ્યા છીએ ત્યાર પછી ઈ બુકિંગમાં નાણાંની ચુકવણી શેના દ્વારા કરવાની હોય છે ઈ બુકિંગમાં એટલે શું ઓલું રજીસ્ટ્રેશન કરાવો ને ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુક કરાવો એ પછી પિક્ચરનો શો હોય રેલવેની હોય એરોપ્લેનની હોય બસની હોય કોઈ પણની હોય તો એમાં જ નાણાંની ચુકવણી છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ, પેટીએમ તો બენ થાવીને આની ઉપર છે. બરાબર ને ઓનલાઈન બેંકિંગ કે મોબાઈલ બેંકિંગ આ બધા દ્વારા તમે નાણાની ચૂકવણી કરી શકો છો. આ લાઇન લખ્યું છે હું ઓન કરી દઉં છું લાઇન એટલે હું થઈ ગઈ ઓનલાઈન ઓકે ચાલો કંપની કોને શેર ટિકિટ શેર ફાળવે તો કંપની છેના સંચાલકોને, કર્મચારીઓને अथवा તો

કે કંપની થાય ગઈ કે એના પહેલાની મતલબ એક પરીક્ષામાં સોરલી મને ગેરંટી પાકી ખબર છે કે આ પૂછાયેલી છે છેલ્લા બે વર્ષમાં કે કંપની ધારા પ્રમાણે સંચાલકની વ્યાખ્યા આપો તો કંપની ધારા પ્રમાણે આ હેલા મેલી છે સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક લ્યો આમ હું લેવાનું છે ખતમ ખતમ થઈ ગઈ વાત હાલો ત્યાર પછી કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે ભાઈઓ બહેનો એક શબ્દમાં આમ તો એક ને બે શબ્દમાં જવાબ આવે મુક્ત ફેરબદલી શેની મુક્ત ફેરબદલી

કરાર કરવા માટે સમર્થ કહેવાય ઓકે હું પેલા કહી દઉં કોને ન કહેવાય એટલે બાકીના બધા સમજી લ્યો તો કોને કહેવાય તો અને મૃત્યુ તો આવે બરાબર તો થોડુંક બકવાસ કહેવાય પણ છે આટલા લોકો સિવાયના આ બધા છે ને આ બધા સિવાયના તમામ છે એ અ માન્ય કહેવાય લીગલ કહેવાય મગજ નાદાર કરી શકે ઓકે તો તમે આ કેટેગરીમાં આવો છો સગીરમાં ઓકે આમાંથી કદાચ તો નહીં હો પણ આ સગીરમાં આવો તો તમે એટલે સગીર વાળા કરાર ન કરી શકે એ સિવાયના બધા કરી શકે હું કરી શકું કરાર જાહેર ઉપયોગી સેવા કોને કહેવાય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બરાબર સમાજ અને જાહેર જનતાના લાભ માટે હિત માટે અલગ અલગ સેવાઓ પૂરી પાડે છે એને શું કહેવાય છે જાહેર ઉપયોગી સેવા ઓકે ચાલો ત્યાર પછી જે કોઈ પણ સંસ્થાના અસ્તિત્વના કેટલા અને કયા તત્વો સૌથી વધારે અગત્યના છે તો બે જ તત્વો સૌથી વધારે અગત્યના છે કંપનીની માલિકી અને કંપનીનું સંચાલન ચેપ્ટર નંબર પાંચ સંચાલક સંચાલકો એની અંદર છે આ સવાલ પૂછવામાં છે કે બંને બે અલગ અલગ છે પાછ કંપનીનો માલિક અલગ હોય સ્થાપક અલગ હોય અને પછી કંપની એકવાર સ્થપાઈ જાય પછી એનું સંચાલન વળી પાછ સંચાલક મંડળ કરે છે એટલે બંને અગત્યના છે પણ બંને અલગ અલગ છે હાલો ત્યાર પછી જે કાર્ય સૂચિ કાર્ય સૂચિ ને ઇંગ્લિશમાં કહેવાય છે એ જંડા ઓકે બહુ બધી બહુ બધો પ્રચલિત શબ્દ છે કે કંપનીની સભામાં જે કાર્યો હાથ ઉપર લેવાના હોય એની ક્રમવાર યાદી મતલબ કે આ આપણી સભા છે એ સભામાં પહેલા કયું કામ થશે પછી કયું કામ એન્કર હોય ને એન્કર કે આપણે પ્રાગટ્ય કરશું પછી આમ સ્વાગત કરશું સ્વાગત વિધિ ચાલશે પછી આમ આમ થશે થશે આભાર વિધિ થશે તો એક પર્ટિક્યુલર ક્રમ છે કે કયા કામ કયા ક્રમમાં થશે તો એ દર્શાવતી યાદીને કાર્ય સૂચિ કહી શકો ઓકે ઇંગ્લિશમાં એજન્ડા કહેવાય હાલો ત્યાર પછી આ સવાલ આવી ગયો છે એટલે રિપીટ કરીએ કરતા નથી શેરની મુક્ત ફેરબદલી મહત્વનું લક્ષણ છે હા આ સવાલ અગત્યનો છે કંપની પોતાના શેરધારકોના ધારકોના ખાતા કેવી રીતે જોઈ શકે તો જે સીડીએસએલ કે એનએસડીએલ છે ને એ કંપનીઓને એક વેબ પેજ આપ્યું હોય કંપનીને પોતાનું વેબ પેજ આપ્યું હોય તો એ કમ્પ્યુટર ઉપર વેબ વેબપેજની મદદથી તમામે તમામ કંપનીઓ પોતાના શેરધારકોના ધારકોના ખાતા માત્રને માત્ર જોઈ શકે કોઈ હળી કરી કે નહીં ઓકે સેબીએ ના પાડી છે જો હળી કરી હાલો ત્યાર પછી મહત્વનો સવાલ ઈ સ્ટેમ્પિંગ એટલે શું ઈ સ્ટેમ્પિંગ એટલે દસ્તાવેજ આપણે જેટલા મકાનના જમીનના ભાડા કરાર ને વોટ્સ સોગંદનામાન જેટલા પણ દસ્તાવેજો બનાવીએ છે એ દસ્તાવેજ ઉપર જે સરકાર વેરો લે છે એને સ્ટેમ્પ ડ્યુટી કહેવાય દસ્તાવેજ મેળવવો પડે દસ્તાવેજ અત્યારે ઓનલાઈન દસ્તાવેજ માટેનો જે કાગળ હોય છે ને સ્ટેમ્પ પેપર આપણે જેને કહીએ છીએ એ ઓનલાઈન વેબસાઇટના માધ્યમથી તમારે મગાવવો પડે મેળવવો પડે બરાબર આપણે નો કરવાનો વકીલ બધું પ્રોસેસ કરે છે પણ એ સરકારની જે બિનવૈજ્ઞાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે કમ્પ્યુટર આધારિત અને ખૂબ સુરક્ષિત પદ્ધતિ છે એને શું કહેવાય છે ઈ સ્ટેમ્પિંગ કહેવાય છે સ્ટેમ્પ પેપર મેળવવાની આ પદ્ધતિ છે બાય દબાઈ વકીલો માટે કામની છે હાલો ત્યાર પછી અદાલત ટ્રસ્ટી કે વાલીની નિમણૂક ક્યારે કરે છે કોઈ પણ વ્યક્તિ અસ્થિર મગજ થાય ગાંડો થઈ રહે હેદી ભાષામાં નિર્ણય લેવા માટે એનું મગજ સક્ષમ ન રહે ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે અચ્છા આગળ ત્યાર પછીનો શબ્દ છે વોટ ઇઝ ઠરાવ ઓકે રિઝોલ્યુશન એટલે શું તો કંપનીની સભામાં જે પ્રસ્તાવ રજૂ થયો છે એ પ્રસ્તાવ છે એ બહુમતીથી જરૂરી બહુમતી મિનિમમ હંમેશા કેટલી હોય છે એકાવન ટકા તો એકાવન ટકા બહુમતીથી પસાર થાય ત્યારે એને શું કહેવામાં આવે છે ઠરાવ ઓકે હાલો ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડરના કોઈ પણ બે અધિકાર તો મેં કયા બે અધિકાર મૂક્યો છે કે જે જે તારીખે કંપનીએ બહાર બહાર અને સમય સમય મર્યાદા માટે પાડ્યા હોય એ મર્યાદા પૂરી થતા નાણાં પાછા મેળવવાનો અધિકાર છે અને બીજો અધિકાર હું જ્યારે કંપનીનું વિસર્જન થાય તો ડિબેન્ચર હોલ્ડર પોતાના નાણા અગ્રતા ક્રમે અગ્રતા ક્રમે એટલે શું સૌથી પહેલા સૌથી પહેલા ડિબેન્ચર હોલ્ડરને નાણાં મેળવવાનો અધિકાર છે બરાબર ને કંપનીનું વિસર્જન થઈ ગયું અને પછી વિસર્જનમાં જેટલા રૂપિયા ભેગા થાય એટલા વેચે ને પેલા લેવાનો અધિકાર કોને છે ત્યાર પછી આગળ તપાસ સમિતિ શા માટે નિમવામાં આવે છે વિસર્જન વાળા સાતમા ચેપ્ટર એસપીમાં આવું છે કે લિક્વિડેટરની કામ કામ કામગીરી છે ઇલિક કેવું કામ કરે છે સારું ખરાબ તો એના પર દેખરેખ રાખવા માટે લેણદારોની સભામાં તપાસ સમિતિ લેણદારો છે તો રોજે રોજ ધ્યાન ન રાખી શકે એટલે લેણદારો છે એ તપાસ સમિતિ બનાવે કે ભાઈ ધ્યાન રાખજો સંચાલક કેવું કામ કરે છે કે નહીં તે તપાસ સમિતિ બનાવે જે તપાસ સમિતિનું કામ શું લિક્વિડેટર જે વિસર્જનની પ્રોસેસ કરી રહ્યો છે એના પર દેખરેખ અને નજર રાખે ઓકે હાલો નાના શેર હોલ્ડર જેટલા પણ છે કોને કહેવાય નાના શેર હોલ્ડર એવા લોકો એવા શેર હોલ્ડરો કે જેમણે ખરીદેલા શેરનો ટોટલ પૈસા વીસ હજાર કરતા વધારે હોય નહીં દાખલે કે મેં કોઈ કંપનીમાં બાર હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે તો હું નાનો શેર હોલ્ડર કહેવાય બે લાખ રૂપિયાનું કર્યું છે તો હું નાનો શેર હોલ્ડર કહેવાય નહીં એટલે એવા તમામ શેર હોલ્ડરો જેણે કંપનીમાં રોકેલ શેર ની કિંમત વીસ રૂપિયા વીસ હજાર રૂપિયા કરતા વધાર ન હોય તો એ નાનો શેર હોલ્ડર કહેવાય ઓકે અરે ખતમ થઈ ગયું છે આ એન્ડ ઓફ સ્લાઇડ સોવાળું સ્લાઇડ આવી ગઈ છે ઓકે એટલે તેપન મિનિટ થઈ છે અને ઓલમોસ્ટ સો એ સો એસક્યુ એમસીક્યુ મેં બધા કહી દીધા છે મને આશા છે કે તમને બોર્ડની પરીક્ષાની તૈયારીમાં બધાએ બધા એમસીક્યુ અને એસક્યુ તમને ખાસ શોર્ટ ક્વેશ્ચન્સ બધા તમને ખાસમ ખાસ કામમાં આવશે એસપીસીસીના બાકીના બધા વિષયો વિભાગ સી ડીઈ અને એફ એનું પણ આઈ એમ તમારા માટે નજીકના જ ખૂબ નજીકના સમયમાં લઈને આવવાનો છું આવી જ રહ્યો છું ઓકે ઓકે એના લેક્ચર પણ તમારા માટે રસ્તામાં શેડ્યુલ કરી દીધા છે એટલે ખાસ જોડાયેલા રહેજો લેક્ચર મિત્રો ગેમ હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રોને એસપીસીસી વિષયનું બહુ ઓછા બરાબર ને ક્યાંય બીજા તમને મળશે નહીં આવું કન્ટેન્ટ એસપીસીસીમાં તો ગેરંટી મેં કહી શકું ક્યાંય નથી આવું આવું કોઈ લઈને આવતું એવું ઓકે તો ખાસ લાઇક કરજો શેર કરજો મિત્રોને અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ કરી દેજો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવજો ટાટા બાબાય સિયા